એ વાત કરીશું કે આ ચંપઈ સોરેન કોણ છે કે જેમને ઝારખંડના ટાઈગર કહેવામાં આવે છે. તો દર્શક મિત્રો, એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ઝારખંડમાં એવું કહેવાય છે કે અત્યાર સુધી પરિવારવાદ જ ચાલતો હતો. હેમંત સોરેનના પિતા હતા શિબુ સોરેન, એ મુખ્યમંત્રી હતા અને એ પછી હેમંત સોરેન બન્યા, એટલે જે પરિવારવાદની પરંપરા ચાલતી હતી. એ વાત કરીશું કે આ ચંપઈ સોરેન કોણ છે કે જેમને ઝારખંડના ટાઈગર કહેવામાં આવે છે. તો આ ચંપઈ સોરેન છે એ હેમંત સોરેનના ફેમિલીમાંથી નથી, પરંતુ ઝારખંડ મુક્તિ મોરચા જે JMM પાર્ટી છે એના કદાવર નેતા તરીકે એમનું નામ છે. અને હેમંત સોરેનની જ્યારે અત્યારે સરકાર હતી ત્યારે ચંપઈ સોરેન એમાં ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકે હતા. ચંપઈ સોરેન માટે એવું કહેવામાં આવે છે કે જ્યારે ઝારખંડની અંદર શિબુ સોરેને આખું એક ઝારખંડ નવું રાજ્ય બનાવ્યું અને ઝારખંડ મુક્તિ મોરચાનો ઉદય થયો, ત્યારથી માંડીને અત્યાર સુધી શિબુ સોરેનની સાથે રહ્યા છે ચંપઈ સોરેન. અને એવું માનવામાં આવે છે કે તેઓ શિબુ સોરેનને પોતાના ગુરુ માને છે. રાજકારણના જાણકારો એવું કહે છે કે ઘણી વખત હેમંત સોરેનને ચંપઈ સોરેનને ચરણ સ્પર્શ કરતા જોવામાં આવ્યા છે. એટલે એનો મતલબ એમ છે કે ચંપઈ સોરેનનું ઘણું બધું મહત્ત્વ JMMમાં છે. ચંપઈ સોરેન ત્યાં ઝારખંડમાં સરાયકેલાના ધારાસભ્ય છે અને છેલ્લા 6 વખતથી તેઓ સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. હવે જ્યારે શિબુ સોરેનની સાથે હતા ચંપઈ સોરેન અને એમણે ઝારખંડ માટે ઘણા બધા કામ કર્યા, એટલે લોકો એમને ઝારખંડના ટાઈગર તરીકે ઓળખે છે. શિબુ સોરેનના એકદમ વફાદાર અને હેમંત સોરેન કોઈપણ ડિસિઝન જ્યારે લેતા હતા અને કોઈપણ મહત્ત્વની વાત હોય તો ચંપઈ સોરેનની સાથે સલાહ મસ્તત કર્યા પછી જ કોઈપણ ડિસિઝન લેતા હતા. ચંપઈ સોરેન ચર્ચામાં ત્યારે આવ્યા કે જ્યારે 1991ની અંદર એમણે પેટા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને તે વખતે JMMના કદાવર સાંસદ હતા કૃષ્ણા માલડી એમના પત્નીને આ ચંપઈ સોરેને હરાવેલા. આ વાત ઝારખંડની અંદર ચર્ચાનો વિષય બની હતી કારણ કે આ એક પાવરફુલ સીટ હતી અને આ પાવરફુલ સીટ પર ચંપઈ સોરેન વિજેતા બન્યા હતા અને એ પછી 2005થી સતત ધારાસભ્ય તરીકે રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.